રોજ સંખેશ્વર તાલુકાના તમામ કલાકારો સાજિંદાઓ સાઉન્ડ સિસ્ટમ વાળા મંડપ ડેકોરેશન વાળા તમામ વતી સંખેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર મામલતદાર શ્રીને આપી કોરોના કાળની કપરી સ્થિતિમાં કલાકારોની અવદશાને રજૂ કરી હતી. કલાકારોને આર્થિક પેકેજની સહાય મળે એ હેતુ અને યોગ્ય ન્યાય મળે એવા મુદ્દાઓ સાથે બહોળી સંખ્યામાં કલાકારો એકઠા થયેલ અને સરકાર શ્રીને અરજ કરી મનોવ્યથા ઠાલવી હતી. હું ભાઈ બારોટ ભજનિક સંખેશ્વર. અત્યારે કોરોનાની મહામારીની વચ્ચે અત્યારે કલાકારો સાઉન્ડવાળાઓ મંડપ ડેકોરેશનવાળાઓ લાઇટિંગવાળાઓ અત્યારે બધા 8-1 મહિનાથી બધા ઘેર બેઠા છે, તો દરેકને રોજીરોટી મળે અને દરેકને સાથે ન્યાય મળે એવું કે આર્થિક રીતે અમારા સરકારશ્રીને એક વિનંતી છે. દરેક કલાકારો વતી દરેક બધા અમારા સાચિંદા મિત્રો કલાકારો એમને આર્થિક સહાય આપો એવી અમારી વિનંતી છે. શું નામ આપનું? ભાઈ બારોટ સંખેશ્વર. મિત્રો, આજે સંખેશ્વર ખાતે મામલતદાર કચેરીમાં કલાકારો સાઉન્ડ ઓપરેટર સાચિંદા મિત્રો ને છેલ્લા ઘણા સમયથી લોકડાઉન દરમિયાન કોરોનાના મહામારીને સંગીતના કાર્યક્રમો બંધ હોય કલાકારોની એક કફોડી સ્થિતિ છે. તો હવે પછીના આગામી સમયની અંદર સરકારશ્રી દ્વારા સંગીતને લગતા ધાર્મિક સામાજિક અને લગ્ન પ્રસંગોના દરેક કાર્યક્રમોને મંજૂરી મળે. બીજું કે અત્યાર સુધી કલાકારોના જો કોઈ એમના પ્રોગ્રામો બંધ રહ્યા છે તો એમને એક આર્થિક સહાયનું પેકેજ મળી રહે જેથી કરીને એમના પરિવારનું એક ગુજરાન ચાલી શકે એ માટે સરકારને એક નમ્ર અપીલ કરું છું. બીજું કે દરેકના કામ ધંધા શરૂ થઈ ગયા છે તો સરકારશ્રીને મારી એક દરેક પ્રતિ નમ્ર અપીલને વિનંતી છે કે જો આ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીઓમાં એની ગંભીર અસર થશે. જય હિન્દ, જય ભારત. શું નામ આપનું ભાઈ? મારું નામ હરેશ બારોટ. જય માતાજી. મિત્રો, હું ભરતદાન ઉલગારી લોકગાયક અને તમામ મારા સાથે બધા કલાકાર મિત્રો છે, કોઈ સાજિંદાઓ છે, કોઈ સાઉન્ડવાળા છે, કોઈ વગાડવાવાળા, કોઈ ગાવાવાળા સિંગર. છેલ્લા 8-9 મહિનાથી તમામના તાવડીઓ બધાની બંધ છે, આ સરકારને ખબર છે, અને કોઈ પણ કાર્યક્રમ હજી સુધી ક્યાંય થતો નથી. બીજા ઘણા કાર્યક્રમો થાય છે પણ આ કલાકારો બધા હવના ઘેરે બેઠા છે તો સરકારને આ નથી દેખાતું. તો આનું એક ધ્યાન લે અને આ બધા કલાકારો આવા કેટલાય છે, આ એક જ ને જિલ્લા જિલ્લામાં બધે આવેદનપત્ર આપે છે અને અમે પણ અહીંયા સંખેશ્વર તાલુકા સેવા સદનમાં અમે આવીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર આ કંઈક નોંધ લે અને તમામ કલાકારોને વગાડવાવાળા સાજિંદા સાઉન્ડ બધા ઘેરે છે 8-9 મહિનાથી, તો એના એકાઉન્ટની અંદર આર્થિક જો સહાય મળે તો જ કલાકાર જીવી શકે એવી પોઝિશન છે. બાકી કલાકાર કરે શું, એને આગળ બીજો કોઈ ધંધો ન હોય, એને બીજો કોઈ અનુભવ ન હોય, માત્ર ને માત્ર કલાકારી ઉપર હાલતો હોય, તો અત્યારમાં ખૂબ કફોડી હાલત છે. તો સરકારશ્રીને વિનંતી છે અમારી બધાની કે આને ધ્યાનમાં લે. શું નામ આપનું? મારું નામ ભરતદાન ગઢવી, ગામ ખંડિયા, સંખેશ્વર તાલુકો, જિલ્લો પાટણ.